નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ અને આ કાર્યક્રમ આપ છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યા છો, કારણ કે આ કાર્યક્રમની સાથે જ આપની સવાર પડે છે અને આપને જાણવાની ઉત્સુકતા પણ હોય છે આ કાર્યક્રમ શરૂ થતાની સાથે કે આજનું પંચાંગ શું છે. આજે જો આપની જન્મ તારીખ હોય, આજે જો આપની લગ્ન તારીખ હોય તો આવનારું વર્ષ આપનું કેવું જશે અને ખાસ કરીને આપની રાશિ શું કહી રહી છે કે જેના કારણે આપનો દિન જે છે તે કઈ રીતે વિશેષ થઈ શકે, આ તમામ માહિતી જાણીશું. સાથે જ શું કરવું શું ન કરવું તે તમામ માહિતી આપણે જાણીશું. આપણી સાથે છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ, આજનું પંચાંગ શું કહે છે? શ્રી ગણેશાય નમઃ. યમ પ્રવજંત મનુ પેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુ હાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મી પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુર ગોપ સિયાવર રામચંદ્ર કી જય. સૌ દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ લઈશું, સાથે સાથે આજે જોવું છે કે કયા જાતકોને, એટલે રાશિગત તમારો સ્વભાવ કેવો છે, રાશિગત તમારી કેવી કાર્ય પ્રણાલી છે, શું કરવાથી સારા લાભ થાય એવા રાશિની વાત તો આપણે કરીશું જ, સાથે સાથે દિન વિશેષની અંદર રાશિની વાતની સાથે સાથે તમારા જે ભવિષ્યની અંદર આગામી વર્ષ દરમિયાન જેને જે જન્મ તારીખ છે એનું કેવું રહેશે, આગામી વર્ષ કેવી રહેશે એની બધી લીલાઓ, સાથે સાથે જે દંપતી જીવન ભોગવતા દાંપત્ય માટે કેવું રહેશે એની પણ વાત ચાલુ. 12 રાશિની સાથે સાથે તમારા પત્રો તો ખરા જ, પણ શરૂઆત પંચાંગથી જો કરવામાં આવે આજના દિવસ માટે, તો 17 તારીખ 8મો મહિનો 2021 આજે મંગળવાર છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિ છે. જ્યેષ્ઠા નક્ષત્ર વૈધૃતિ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે. રાશિ વૃશ્ચિક છે, ન અને ય અક્ષર છે. આજે પૂર્ણ દિવસ સુધી વૃશ્ચિક રાશિ આવશે. ન અને ય અક્ષર જાતકનો જેનો જન્મ છે એવા જાતકો માટે આજનો દિવસ આનંદમય અને મંગલમય રહેશે. સાથે સાથે જેની આજે જન્મ થાય તેની રાશિ વૃશ્ચિક કહેતા ન અને ય અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આજે જેમની જન્મ તારીખ છે અથવા તો આજે જેમની લગ્ન તારીખ છે તો તેમનું આવનારું વર્ષ કેવું રહેશે? જેની આજે જન્મ તારીખ છે એવા જન્મેલા સૌ જાતકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. જન્મ દિવસ નિમિત્તે ભગવાન ગણપતિના આશીર્વાદ સારા પ્રાપ્ત થાય, મનોકામનાઓની પૂર્તિ થાય, જે કંઈ ઈચ્છા રાખીએ ભગવાન આપણા અરમાનો પૂરા કરે. આગામી વર્ષ દરમિયાન એક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. કારણ કે અતિની કોઈ ગતિ નહીં, અતિ સર્વત્ર વર્જે. તમારામાં પડ્યું છે પણ જ્યાં સુધી એને ન કાઢવાનું હોય ત્યાં સુધી ન કાઢવું જોઈએ. કોઈ પણ સોનીને ત્યાં આપણે ઘરેણા દાગીના જોવા માટે જઈએ, સોની આપણું મોઢું જોવે, આપણી કેટેગરી જોવે, અને પછી એ પ્રમાણે એની લેવલના દાગીનાઓ આપણને કાઢીને બતાવે. કાપડમાં પણ તમે જોજો, સારું કપડું ખરીદવા માટે જઈએ તો પહેલાં આપણને પૂછે કે કેટલી તમારી રેન્જ છે, અને એ પ્રમાણે રેન્જથી ભગવાને આપણા માટે અમુક પ્રકારની રેન્જ તૈયાર કરેલી હોય કે આપણે કેટલામાં દોડવું, કેવી રીતનું દોડવું, આપણી પાસે શું બજેટ છે, અથવા તો શી પરિસ્થિતિ છે આપણી. તો આજે જેનો જન્મ થયો છે એવા તમામ જે આપણા દર્શકો છે એમને આ વર્ષ દરમિયાન આ રીતે થોડું ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી આપણને કહે નહીં ત્યાં સુધી સામો જવાબ ન વાળો, એના દ્વારા ખૂબ જ સારો લાભ થાય. કારણ કે અતિ સર્વત્ર વર્જેત, અતિ તો હંમેશા અતિ જ છે. તો હંમેશા સારો વરસાદ પડે તો સારો પાક ઉગે છે, પણ એનો એ વરસાદ જ્યારે પૂર્વમાં પરિણમે ત્યારે વિનાશ કરતો હોય છે. તો એ પ્રમાણે આગામી વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખવું, ખાસ કરી નોકરિયાત વર્ગને, અધિકારી વર્ગ જ્યાં સુધી સૂચન ન કરે, કામ ન સોંપે ત્યાં સુધી ઉપયોગ બુદ્ધિનો ઓછો કરો, કરવો ખરો, કારણ કે પ્રતિભા તો જાળવવી પડે ને તો નોકરી જાય. તો એના માટે ઉપયોગ જેટલો થાય એટલો જ કરવો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસની અંદર વિશેષ કાળજી રાખવી, બોલવા પ્રત્યે ધ્યાન રાખવું, અભ્યાસની અંદર વિશેષ કાળજી રાખવાથી સારા લાભ થાય. જે લોકોને ગ્રહસ્થી નિભાવવાની છે એવા લોકો માટે પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે આગામી વર્ષ દરમિયાન. કારણ કે મનને તરંગ આપે છે એ ચંદ્ર છે, પણ એમાં ઉગ્રતા આપે છે મંગળ છે. તો ચંદ્ર અને મંગળનો સંયોગ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થઈ રહ્યો છે, માટે આ બાબતને થોડું ધ્યાનમાં રાખીને આગળ વધશો તો સારા પરિણામો મળશે. રોગ હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, તેમાંથી મુક્તિ માટેનો સારો અવસર પણ તમને પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને કોઈ સારી તકો મળે આગળ વધવા માટેના, કોઈ પ્રમોશનની વાત હોય, ચાહે એગ્રીમેન્ટની વાત, એગ્રીમેન્ટની કોઈ પણ પ્રકારે તમને સારી પરિસ્થિતિનું નિર્માણ થાય એવા યોગ દેખાઈ રહ્યા છે. દરેક પ્રકારે એકંદરે આગામી વર્ષ તમારા માટે સારું રહેશે. શું કરવાથી સારા લાભ થાય? દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિ બાપાને ધરો ચડાવજો, પણ નકરી ધરોની સાથે ગોળે ચડાવજો, અને જાસૂદનું પુષ્પ મળે, રક્ત પુષ્પેશું પૂજિતમ, તો ભગવાન ગણપતિને રાતું ફૂલ ચડાવવામાં આવે તો એ ચહેરા ઉપર તમારી લાલ ફૂલ ગુલાબી તમને જોવા મળશે અને ભગવાન ગણપતિના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે. સાથે સાથે દાન દેવાની ઈચ્છા થાય તો દર અઠવાડિયે એક વખત ઘઉં અને ગોળનું દાન દઈ દેવું, એ કરવાથી પણ સારા લાભની સંભાવના થાય. આજથી શરૂઆત કરો. આજે માતા પિતાના આશીર્વાદ લ્યો, વડીલોના આશીર્વાદ લ્યો, ઈષ્ટ દેવતાના આશીર્વાદ લ્યો, નજીકમાં કોઈ દેવ મંદિર હોય ત્યાં દર્શન કરી આવો અને પછી કરો વર્ષની શરૂઆત. તમારા માટે ખૂબ જ આનંદમય અવસર પસાર થશે. હવે જેની આજે લગ્ન તિથિ છે, મેરેજ એનિવર્સરી, તો એવા તમામ દર્શકોને હાર્દિક શુભકામનાઓની સાથે સાથે
भगवान तमारू दाम्पत्य जीवन अखंड राखे, तमारा बन्ने ना मन मेळ सारो रहे, दरेक प्रकारना कार्यमां साथे मळीने काम करो, सहना भवतु, सहनो भुनक्तु, सहवीर्यं करवा वहे, तेजस्विनां वदिष्ठमस्तु, माविद विषावहे। आ प्रमाणे त्रण प्रकारनी शांति मळे, आदि भौतिक मळे, आदि दैविक मळे अने आध्यात्मिकता मळे। ક્યાંક ને ક્યાંક ક્રોધના કારણે વાતાવરણ ન બગડે એના માટે આગામી વર્ષ દરમિયાન તમારે કાળજી રાખવી પડશે, કારણ કે માણસનો શત્રુ એ પોતાનો ક્રોધ છે। તો આ દિવસ દરમિયાન થોડું ધ્યાનમાં રાખવામાં આવે, આ વર્ષ દરમિયાન ક્રોધ ન થાય એના માટે કાળજી રાખવી। કોઈ પણ વસ્તુમાં તમે જ્યારે અટવાઓ ત્યારે તમારા સગા અને સ્નેહીઓને મળો છો, તમારા સજ્જનોને મળો છો, પણ આ વર્ષ દરમિયાન કોઈ સારો મિત્ર હોય અને મિત્રની પાસે જો મન હળવું કરવામાં આવે, દિલ ખોલીને વાત કરવામાં આવે, તમારી વાતોનો ચોક્કસ તમને સારો ઉકેલ જોવા મળશે। ક્યારેક ક્યારેક વધારે પડતા વડીલો હોય એ પોતાનું પ્રભુત્વ જાળવવા માટે પ્રયત્ન કરતા હોય છે, આપણે એની પાસે સલાહ માંગીએ, સલાહ આપણને આપે, પણ પાછું આપણે એનું ધાર્યું ના કરીએ તો પાછા બગડે, તો આ તો બાવાને બે બગડે। તો આ ન થાય એના માટે આગામી વર્ષ દરમિયાન આપણો જે મિત્ર વર્તુળ છે અથવા તો જે સ્નેહી અને સ્વજનો એવા સારા છે કે જે સારી સલાહ આપી શકે છે, જ્યારે દાંપત્ય જીવનની સુખાકારીની વાત આવતી હોય ત્યારે આ વસ્તુની મધુરતા હંમેશા કેળવવી જરૂરી છે, પણ એકંદરે આગામી વર્ષ તમારા માટે દાંપત્ય જીવનનો ખૂબ જ સારું સુખાકારી વાળો રહેશે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, આજનો દિન કઈ રીતે વિશેષ છે, આપ કઈ કઈ બાબતે ખાસ કહેતા હો છો? મિથુન, દરેક વ્યક્તિ એ ઈચ્છે કે ભાઈ આમ તો જો હું તમને કહું જોવડાવા આવીશું, ખબર છે, જરા જોવો ને ભવિષ્ય કેવું છે। ચાલો વાત પતી ગઈ, લગ્નને 20 વર્ષ થઈ ગયા, કેટલા 15-20 વર્ષ થઈ ગયા હોય તો એ પૂછે કે અમારું લગ્ન જીવન કેવું, એટલે પણ 19-20 વર્ષ તો થઈ ગયા હોય તો તમને વધારે ખબર હોય ગ્રહો કરતા, પણ છતાં એને જીજી વિષય એને જિજ્ઞાસા છે કે મારે જાણવું છે કે આ બધું જે થઈ રહ્યું છે ગ્રહોના કારણે થઈ રહ્યું છે કે અમારી અવર્તનના એના કારણે થઈ રહી છે, આ ઉપર પ્રશ્ન ઉભા થાય ને। પણ આવા સમયે રાશિમાં કઈ રાશિ ઉગ્ર સ્વભાવની હોય, કઈ રાશિ શાંત હોય, તમે જોજો મંગળની સામે એમ કે શનિ મેળવો, તો એક મંગળ છે ને ઉગ્ર છે અને શનિ ટાઢો છે, તમે કોઈ પણ વ્યક્તિ ગુસ્સે થાય અને તમે મરક મરક એની સામે હસ્યા કરો, કાંઈ જ બોલો નહીં તો ક્યાં સુધી ગુસ્સો કરે, આપણને એમ થાય। પણ ક્રોધની સામે ક્રોધ કરો તો ક્રોધ વધે, અગ્નિની સામે અગ્નિ વધે, શીતળતા એટલે જળ તત્વ જે છે એ ક્રોધને ઠારે છે। માટે એમ કહેવાય છે કે જ્યારે પણ ક્રોધ આવે ને ત્યારે માણસે પાણી પીવું અથવા તો શાંત રહેવું, વિચારો ન કરવા, ઊંડા વિચારો કરવા, અને ખાસ કરી શ્વાસોશ્વાસનું જે નિયમ, ક્રોધ આવે ને ત્યારે માણસનો શ્વાસ ચડી જાય, ગઈઢા માણસના શ્વાસ ચડતા ઘૂમરે ચડી જાય શ્વાસ, આમ ઉપર ચડીએ તો એ ક્રોધ ના મૂકે, કારણ કે પ્રકૃતિને પ્રાણ હારે જાય। પણ સાથે સાથે વિચાર કરવો છે કે સ્વભાવને ઓળખતા શીખવું પડશે, રાશિ દ્વારા ઉગ્ર સ્વભાવવાળી કઈ કઈ રાશિ છે એનું ધ્યાન રાખીએ આપણે, શાંત પ્રકૃતિવાળી રાશિ કઈ રીતે શાંતિ આપે એનું પણ ધ્યાન રાખીએ આપણે। દરેક રાશિનો એક અલગ અલગ અંદાજ તમને જોવા મળે છે। તો સામાન્ય રીતે તમે જોજો કે આ મેષ રાશિવાળાની વાત કરીએ તો આ મેષઃ વૃશ્ચિકયો ભૌમ, મંગળ છે ને એ મેષ રાશિનો પણ સ્વામી છે અને વૃશ્ચિક રાશિનો પણ સ્વામી છે। તો મેષ રાશિવાળા જે વ્યક્તિઓ છે ને સ્વભાવમાં પાછા આમ સારા હોય પણ થોડા ઉગ્ર પણ હોય, ક્યારેક ક્યારેક એગ્રેસિવ થઈ જાય, અને એના કારણે પોતાનું ધાર્યું કરવા માટે હા એની કાર્યદક્ષતા સારી હશે। મેષ રાશિવાળા જાતકોને પડખે બેહાડીએ તો આપણા કામ સારા થાય, ભલે થોડી ઉગ્રતા જોવા મળે પણ કામ પ્રત્યે ધ્યાન આપીને એવા કામ કરવાવાળા મેષ એગ્રેસિવ હોય પણ સાથે સાથે સ્પષ્ટ વક્તા પણ તમને જોવા મળે, આ મેષ રાશિની પ્રકૃતિ છે, જેની સાથે જ્યારે પાલા પડે ને ત્યારે આ વસ્તુ જોઈ લેવી। ખાસ કરી વૃષભ રાશિની જો વાત કરો તો જે મનધાર્યું કામ છે ને વૃષભ રાશિવાળા પોતે સિદ્ધ કરે, કોઈ પણ કામ ભલે અઠવાડિયું થાય, મહિનો થાય, બે મહિના થાય, 12 મહિના થાય, પણ પોતાનું ધાર્યું જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એક ને એક પિન ઘસ્યા કરે, આ વૃષભ રાશિનો સ્વભાવ છે। કોઈ પણ આમ બધાની વાત સાંભળે ખરા, આમ તમને એમ લાગે હા હા અમારી વાત સાંભળી, બધાને સાંભળે વૃષભ રાશિવાળા જાતકો, પણ પાછા કરે પોતાનું ધાર્યું, એ બીજાનું ધાર્યું કરે, તમારી વૃષભ રાશિ ઘરમાં કોકને તમે જોઈ લેજો, તો તમારી વાતો તો છે જ, પણ છતાં કોઈની પણ ઘરમાં સગા સંબંધીઓ સ્નેહી મિત્રો બધામાં તમે જોઈ લેજો આ રાશિના તમને સ્વભાવ જોવા મળશે। પોતાના કામકાજમાં વ્યસ્ત હોય વૃષભ રાશિ જાણે, પણ એનું વાહન તમે જોજો અને એના પ્રમાણે કહી શકાય કે આવા વ્યક્તિઓ થોડાક આળસુ પણ તમને જોવા મળે, આ વૃષભ રાશિના સ્વભાવની વાત છે। મિથુન રાશિવાળા છે ને એનો ડિસિઝન પાવર તમને આમ સામાન્ય રીતે થોડોક ઓછો જોવા મળે, કારણ કે જે કંઈ કામ કરવાનું 5 જણને પૂછે કે આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, અને ઘણી વખત એવું થાય કે ટ્રેનનો ટાઈમ પૂછવામાં ટ્રેન જતી રહે, તો આ બધું વૃષભ મિથુન રાશિવાળા જાતકોને થાય, પણ સાથે સાથે જો પાવરફુલ બુધ હોય કુંડળીની અંદર તો આ પાછા તીવ્ર બુદ્ધિવાળા થાય, લેખન પ્રવૃત્તિમાં પ્રવીણ થાય, બોલવા ચાલવામાં હોશિયાર થાય, દરેક પ્રકારે કાર્યને આગળ વધારે અને બધાની સાથે રહીને કામ કરવા માટે પ્રયત્ન કરે। કર્ક રાશિવાળા જાતકોનો પણ સ્વભાવ તો જાણો જ રહ્યો, થોડા ક્રિએટિવ છે, પ્રગતિશીલ તો ખરા જ, પણ એમાંય ખાસ કરી જો ઘમંડ ઉમેરાય, અભિમાન ઉમેરાય તો પાછું નુકસાન કરાવડાવે, તો આ કર્ક રાશિના જાતકોને। બીજું તમને કહું, કર્ક રાશિના જાતકો મોટા ભાગે રચનાત્મક કાર્યમાં વધારે પ્રવૃત્તિ રહેશે, સેવાકીય પ્રવૃત્તિ હોય, ઘરની અંદર કદાચ ગૃહસ્થી સંભાળવાની હોય તો એમાં પ્રવૃત્તિ હોય, પણ ક્યારે પાછું છટકે કંઈ નક્કી નહીં। કર્ક રાશિના જાતકોના સ્વામાં એક સ્વભાવ રહે કે આમાં રાશિમંડળની આ 4થી રાશિ છે, મિડલની રાશિ જેને વાત કરીએ સિંહ રાશિ છે, સિંહ રાશિનું પ્રભુત્વ તમે જોજો કે એ હંમેશા મોટા ભાગે એ સ્થિરતાવાળા કામ જ કરતા હોય, ભલે મોડું થાય તો પોસાશે, 2 મહિના મોડું થાય, 12 મહિના મોડું થાય, પણ જે સ્થિરતાવાળું કામ છે જેમાં આપણને માન મળે, યશ મળે, પૈસો મળે અને સમૃદ્ધિનો વધારો થાય અને કોઈનું હિત ના ગવાય, અહિત ના થાય, આના માટે પ્રયત્ન કરતા હોય છે, મોટા દિલવાળા હોય પણ ભૂલકના સ્વભાવના હોય, સ્વભાવે થોડા ઉગ્ર પણ તમને જોવા મળે, તો બને ત્યાં સુધી સિંહ રાશિવાળા જાતકો ઉગ્ર થતા હોય ને તો એની ઉગ્રતા પર ન જવું, કારણ કે એ ટૂંકા ગાળાની ઉગ્રતા હોય છે, પછી ભૂલીએ જાય। કન્યા રાશિની જો વાત કરીએ આપણે
તો બીજાને આગળ વધારે કોઈ પણ કામ કરવાનું ને તમે આગળ થાવ આગળ થાવ આપણે કહીએ ને ઘણી વખત કન્યા રાશિવાળા જાતકો આપણને જોવા મળશે એ પોતે ત્યાં ત્યારે પણ બીજાને પ્રવૃત્ત કરે બીજાને આગળ વધારે એટલા માટે અમે જોયું છે કે કન્યા રાશિવાળા જાતકો મોટા ભાગે પોતાના હગાવાલાના ધંધે વળગાડી દે નોકરી વળગાડી દે સારી રીતે કામમાં વળગાડી દે પોતાના છોકરાઓને વળગાડી દે પોતે ત્યાં ઉભા હોય પણ બીજાને આગળ વધારી શકે છે બીજાના સહાયથી પણ પોતે આગળ વધી શકે છે અને બીજાને મદદ કરવામાં કાયમ કન્યા રાશિના જાતકો તત્પર જોવા મળે આ દરેક રાશિનો સ્વભાવ છે તો તુલા રાશિના જાતકોનું પણ જોવું રહ્યું કારણ કે ડિપ્લોમેટ હોય તુલા રાશિવાળા જાતકો મોટા ભાગે તમે જોજો કે કોઈ પણ વસ્તુ બોલે ને તો વિચારીને બોલે તુલા રાશિવાળા જાતકોનો એક આ સ્વભાવ રહ્યો ઉતાવળિયા ના હોય પણ એને રાજસી ઠાઠ પસંદ હોય એને ગમે એવું પાછું ગમે નહીં દરેક વસ્તુ એની પાવરફુલ અને પરફેક્ટ હોવી જોઈએ આ એનો સ્વભાવ છે તો સાથે સાથે આપણે વૃશ્ચિક રાશિનું જોઈએ ને તો આમ થોડા દમદાર જોવા મળે વૃશ્ચિક રાશિવાળા જાતકો આમ આમ દમદાર કરે અને ક્રોધથી કામ કરે પણ કામ પાછું સારું કરે સ્વભાવના થોડા ઉગ્ર પણ જોવા મળે છે આ બધી નાની નાની વાતો છે એક જ લીટીની વાત મારે કરવી છે બાકી આ તો એક રાશિ ઉપર તો ચાર પાંચ પાના ભરાય એટલું લખી શકાય એમ છે પણ ધન રાશિવાળા જાતકો છે ને જ્ઞાનમાં આગળ પડતા હોય પણ સ્વભાવના થોડા ઉગ્ર હોય શિક્ષા હોય કળા હોય આ બધામાં અગ્રેસર જોવા મળે આપણને એક નડે શું એનો ઈગો પર્સનલ ઈગો છે ને બહુ નડે હું આ કામ ના કરું મને પૂછે ત્યાં સુધી હું ના કરું મને બોલાવે ત્યાં સુધી ના જઉં તો ધનરાશિવાળા જાતકોનો આ બધા પણ સ્વભાવ ઉપર પોતે પાસે કંટ્રોલ રાખી શકે આવો એક સ્વભાવ એનો જોવા મળે મકર રાશિવાળા જાતકો છે ને મોટાભાગે તમને મહત્વાકાંક્ષી જોવા મળશે અને એ પર્સનાલિટી એની સારી હોય અને ડિસિઝન મેકિંગ એનું પાવરફુલ હોય સાથે સાથે લીડરશિપની અંદર પણ મકર રાશિવાળા જાતકો તમને આગળ જોવા મળશે કુંભ રાશિની વાત કરીએ ને તો બીજાની વાતને આમ સામાન્ય રીતે ચહેરો જોઈ અને સમજી લે કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે આ વ્યક્તિ શું કરવા માંગે છે બીજાના મનને જાણી અને પોતે વ્યવહાર કરે આવા મોટાભાગે કુંભ રાશિવાળા જાતકો જોવા મળે છે આમ તો એમ કે કુંભ રાશિવાળા ગુણોનો ભંડાર છે પણ ક્યારેક ક્યારેક પર્સનલ ઈગો જો કુંડળીના ગ્રહો મજબૂત ના હોય અને ધનરાશિનો મંગળ જેવા કોઈ ગ્રહો એવા પડ્યા હોય તો પાછું એક અલગ વસ્તુ છે પણ બાકી મોટાભાગે આવું તમને જોવા મળે મીન રાશિની જે વાત કરીએ ને કે મીન રાશિવાળા જાતકો કેવા હોય તો સમજી વિચારી નિર્ણય લે ઠંડા દિમાગવાળા હોય આવા તમને જોવા મળે આગળ વધે ખરા બીજાને વધારે પણ ખરા બીજાના કામને જોઈ અને પોતે કામ શીખે બીજાના કામને ધ્યાનમાં રાખી પોતે પોતાની આવડતને ઘડે આવા મીન રાશિવાળા જાતકો મોટા ભાગે આપણને જોવા મળે છે પણ એક વસ્તુ એની પાસે છે કે તમે જો હારા છો તો તમારી હારે સારો વ્યવહાર કરે અને તમે જો ખરાબ છો તો તમારી હારે ખરાબ વ્યવહાર કરે તો એક લીટીમાં જાણવું હોય તો મેષથી માંડી મીન રાશિ સુધીના વસ્તુ વ્યક્તિઓને આ વસ્તુ જાણી શકાય હવે આજથી એટલે ગઈકાલે રાત્રે સૂર્યએ પોતાની રાશિ બદલી સૂર્ય આવ્યો ક્યાં તો કે સિંહ રાશિમાં પોતાની રાશિમાં આવ્યો આશ્લેષા નક્ષત્રમાંથી મઘા નક્ષત્રમાં આવ્યો તો વરસાદીય નક્ષત્રમાં પણ એ સૂર્યના પરિવર્તનો આપણને જોવા મળશે 17-9 સુધી આ સૂર્ય ચાલે છે એના પણ કેવા પરિણામો મળશે એ પણ સમય મળશે તો આજે આપણે જોઈશું જય ગણેશ જી બિલકુલ અને હવે આપણે શુભાંકની વાત કરીએ શુભ રંગની અને શુભ સમયની તો એ કયા છે અંકની વાત કરીએ તો શુભત્વને આપવાવાળો અંક 8 અંક છે મરુણ અને ઘેરો રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે આજના દિવસ માટે કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ બે રંગનો આધાર લેવો સારા પરિણામો આપણને મળે બપોરે 12:31 થી 1:16 સમય શુભત્વને આપવાવાળો સમય છે 3:40 થી 5:03 વાળો સમય આમ તો સામાન્ય રીતે 1.5 કલાકની ગણતરી કરી શકાય પણ આપણે સૂક્ષ્મતાથી આપણે સૂર્યોદયથી આપણે જોતા હોઈએ છીએ 3:40 થી 5:03 સુધીનો સમય છે રાહુકાળનો સમય છે થોડું સાચવીને કામકાજ કરવાનું રહે ઉત્તર દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે પશ્ચિમ અને વાયવ્ય આ બંને દિશા અને ખૂણાથી સાચવીને કામકાજ કરવાનું રહેશે મકર રાશિના જાતકો ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે જય ગણેશ તો મિત્રો આગળ આપણે રાશિ જાણીશું કારણ કે હજુ આપણે એક પણ રાશિ વિશે વાત કરી નથી તે રાશિ જાણીશું એક બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે આપણે રાશિઓ વિશે જાણીશું સૌથી પહેલા મેષ અને વૃષભ રાશિનો આજનો દિવસ કેવો રહેશે તે જાણીએ આ બંને રાશિનો આજનો દિવસ કેવો રહેશે રાશિમંડળની શરૂઆત કરતા પહેલા જે પત્રો આવ્યા છે એની પણ દર્શકોને કહેવા કે ઘણા બધા દર્શકો રાહ જોતા હોય કે આજે અમારું કામ આવશે કે નહીં આવે તો એક રૂપેશભાઈ ખંધેળિયા કરીને છે એમનો પણ પ્રશ્ન છે ઉમરાડાથી છે એક લીના દેસાઈ એમને પણ પત્ર લખ્યો છે પોતાના જયશીલ શશાંક દેસાઈ માટે બીજું દીકરી માટે દેવાંશી માટે પણ એમને પત્ર લખ્યો છે બીજો એક પત્ર જે આવ્યો છે પ્રેમજીભાઈ પ્રજાપતિનો આવ્યો છે જે પ્રેમજીભાઈ પ્રજાપતિનો પણ આપણે લઈશું કેશોદ જિલ્લાના એક બાલાગામથી પણ એક પત્ર આવેલો છે આપણી પાસે અને થલતેજ અમદાવાદથી પણ યસ કરીને પ્રશ્ન કરે આટલા જવાબ તો આપણે લેવા જ છે પણ પહેલા વાત કરીએ રાશિની કેવો રહેશે આજનો દિવસ રાશિમંડળ પ્રમાણે મેષ રાશિના જાતકોનો જેના અક્ષર અલ અને ઈ છે તો મેષ રાશિનો સ્વામી તો મંગળ છે તમારા સામાજિક કાર્યોની અંદર રૂચિ વધે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે વહીવટી કામકાજમાં નુકસાનથી થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે સ્નેહી મિત્રોની મુલાકાત તમારા મનને પ્રસન્ન કરશે આજના દિવસ માટે ખાસ કરી ખાવા પીવામાં થોડી કાળજી રાખજો વાયડા ખોરાકોથી બચજો કારણ કે વાયુજન્ય બીમારીની સંભાવનાઓ આજના દિવસ માટે બની રહી છે રોગથી બચવું રહ્યું આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને વાત વૃષભ રાશિની કરીએ તો બીજી રાશિ છે વૃષભ રાશિ એટલે સામાન્ય રીતે આ રાશિની સ્વામી શુક્ર છે આજના જાતકો માટે શેર સટ્ટામાં
कोई पण प्रकारे कामकाज करवू छे। कुंडलीमां शुक्र जेवा ग्रहो जो बळवान हशे तो शेर बजारमां सारा लाभनी संभावनाओ आजना दिवस माटे मळशे। वृषभ राशिनो राहु सामाजिक एकरूपतानो थोड़ो अभाव देखाड़े, मतलब परिवारमां थोड़ो क्लेश उत्पन्न करे तेवी पण संभावनाओ छे। नाना मोटा रोकाण करवाना होय तो पछी मकर राशिनो शनि सारो लाभ करावडावशे, पण मानसिक चिंताओथी जेटला दूर रहेशो एटला तमने परिणाम सारा प्राप्त थशे। वृषभ राशिना जातकोनो आ प्रमाणे देखाई रह्यो छे। जय गणेश। एक दर्शक मित्र अपनी साथे जोड़ाया छे जामनगर थी हरेंद्र भाई। जी हरेंद्र भाई, आपनो प्रश्न पूछो। हाँ जी नमस्ते महेंद्र भाई। नमस्ते हरेंद्र भाई। हाँ मारा बाबा विषे पूछू तू महेंद्र भाई। बाबा नु शू नाम छे? जयराज नाम छे। जयराज शू जन्म तारीख? जन्म तारीख छे 15/1/2002। बराबर। सांजे 5:20। बराबर। हवे अत्यारे कॉलेज ना बीसीए करे छे, छेला वर्ष मां छे, તો એનું સરકારી નોકરી અને એનું ભવિષ્ય કઈ નાગદોષ કે એવું કઈક વાત હતી, તો એવું કઈ છે કે અમારે હું એની વિધિ કરાવવી પડે કે નહીં? સામાન્ય રીતે આપણે ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે દેહભાવની અંદર, પણ કુંભાધિપતિ જે શનિ છે 12મા સ્થાનમાં છે, કદાચ સ્વપ્ન હોય કે ન હોય મને ખબર નથી, પણ દીકરાને પરદેશ જવાના યોગ સારા દેખાઈ રહ્યા છે, અથવા પરદેશ સાથે સંકળાયેલી કોઈ કંપની હોય અથવા એમાં કામકાજ કરવાની તક મળે તેવી શક્યતાઓ દેખાય છે। 2023ના જાન્યુઆરી પછી શનિ મહારાજ કુંભ રાશિમાં જ્યારે પ્રવેશ કરશે પછી અને સારી તકો અને સારી સફળતા મળશે, તો 2021 આ અડધો જે બાકી છે તે અને 2022 આખો આ એ થોડો જ વ્યવસ્થિત રીતે પૂરો કરવો રહ્યો। અભ્યાસની અંદર કદાચ કોઈ વસ્તુ ખૂટતી હોય, અભ્યાસ કોઈ સારો કરવાનો હોય અથવા કંઈક ઘટતી કડીઓ હોય તો એ પૂર્તિ કરવા માટેની સંભાવનાઓ અહીંયા પ્રબળ બની રહી છે, તો એ પ્રમાણે કામકાજ કરવાની સલાહ સૂચન કરવામાં આવે છે। ચંદ્ર અને સૂર્ય ભેગા પડેલા છે, આમાં સામાન્ય રીતે અમુક યોગો છે ને અમુક ગ્રહોના દોષથી જ બનતા જોવા મળે છે। તમે કહ્યું એ પ્રમાણે એવો કોઈ કુંડળીમાં યોગ દેખાતો નથી, પણ ચંદ્ર અહીંયા મકર રાશિમાં નબળો બને છે, હા પાછા જોઈએ પાછો 8મા સ્થાનમાં છે, તો થોડીક આ માનસિક જેને કહેવાય ને કે મનોબળ એનું થોડુંક નબળું હોય, ક્યારેક ક્યારેક નિર્ણયો લેવામાં થોડુંક અશાંતિ દેખાતી હોય, તો આવા સમયે મહાદેવજીની ઉપાસના કે પૂજા સારી રીતે કરે તો એને સારા પરિણામ મળે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, રાજસ્થાનથી એક પત્ર આવ્યો છે પ્રેમજીભાઈ પ્રજાપતિ, અને જેમની જન્મ તારીખ છે 14/8/1952, સમય રાત્રે 10 વાગે। બરાબર। તેમનો પ્રશ્ન એવો છે કે તેમનું વર્ષ કેવું રહેશે, આગામી વર્ષ કેવું રહેશે, તેમને ટેન્શન બહુ રહે છે અને જશ નથી મળતું। સામાન્ય રીતે પ્રેમજીભાઈની જન્મકુંડળી જોઈએ તો કન્યા રાશિનો શનિ એ 7મા સ્થાનમાં હોવાના કારણે જવાબદારીઓ વધે અને એના કારણે ટેન્શન રહે। તુલા રાશિનો મંગળ 8મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે એક મહેનત અને કામ કર્યા છતાં જશ ન મળે, ક્યારેક ક્યારેક ક્રોધ આવી જાય, ક્યારેક ક્યારેક કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને કહેવાની વાત હોય ત્યારે કહી શકાય નહીં, આવી એક મનોવ્યથા હોય અને એના કારણે પ્રશ્ન ઉપસ્થિત થાય। 5મા સ્થાનની અંદર સૂર્ય અને કેતુ આને ગ્રહણ યોગ કહેવામાં આવે છે, તો ગ્રહણ યોગની સાથે સાથે 5મા સ્થાનમાં રહેલો સૂર્ય કેતુ સાથે પિતૃદોષ પણ કરે છે અને એના કારણે માનસિક ચિંતાઓ રહ્યા કરે, જવાબદારીઓના કારણે ટેન્શનો રહ્યા કરે। આગામી વર્ષ તો સારું છે જ, પણ મને લાગે છે ત્યાં સુધી સૂર્ય અને કેતુના ગ્રહણ યોગનું વિધિવત દોષ નિવારણ કરાવડાવવામાં આવે પિતૃ શાંતિની પૂજા સાથે, તો તમને સારા પરિણામો મળે। લગ્નેશ છે એ ગુરુ છે, ગુરુ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો બીજા સ્થાનમાં પારિવારિક જવાબદારી થોડી વધારે હોય। ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે, મંગળ અહીંયા 8મા સ્થાનમાં બેઠેલો છે, આની પાછળ તુલા રાશિમાં બેઠેલો છે, તો એનો મતલબ એવો થાય કે ભગવાન ગણપતિની પૂજા જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે, પોતે જાતે દરરોજ સવારમાં ભગવાન ગણપતિને ગોળ ધરાવે, પ્રસાદ ધરાવે, પછી આપણે કહેવાય ધરો ધરાવે અને ગણપતિ બાપાને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રના જાપ યથાશક્તિ કરે, 1 માળા 3 માળા કે 5 માળા, તો નિયમિત રીતે આ કરેલા મંત્ર જાપ ભગવાન ગણપતિના આશીર્વાદ અપાવે અને એના કારણે માનસિક શાંતિ પણ મળે, ટેન્શનો પણ ઓછા થાય અને આ વર્ષ પણ તમારું સારું જાય। જય ગણેશ। મહેન્દ્રભાઈ, આગળની રાશિની વાત કરીએ તો મિથુન અને કર્ક રાશિના જે જાતકો છે તેમનું આજનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિવાળા જાતકોને ધંધા નોકરીમાં આજના દિવસ માટે ઉત્તમ તકો મળે તેવે સારા યોગ દેખાઈ રહ્યા છે। કુટુંબ અને પરિવારનો કદાચ સહયોગ મળે, લાભ પણ એના દ્વારા મળે તેવી સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે। દાંપત્ય સુખમાં તો સારા વૃદ્ધિના યોગ છે જ, લે વેચના કોઈ પણ પ્રકારના જો કામકાજ કરવાના હોય તો સારો લાભ થશે, પણ સમજી વિચારીને જો કામકાજ કરજો તો એમાં વધારે સફળતા તમને પ્રાપ્ત થશે। એકંદરે મિથુન રાશિવાળા જાતકોનો આજનો દિવસ સારો દેખાઈ રહ્યો છે। કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિના જાતકો માટે વ્યવસાયની અંદર એક આવકમાં સારા વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે। મશીનરી અથવા એને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય કે કરતા હોય તેમાં સારો ફાયદો દેખાશે આજના દિવસ માટે। પાર્ટનર સાથે, ભાગીદાર સાથે યાત્રાના યોગ પણ બની રહ્યા છે। સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ પણ મળે અને આગળનું તમારું જીવન પણ સારું રહેશે। જય ગણેશ। તો આગળની રાશિઓ વિશે પણ જાણીશું અને આપે જે પત્ર મોકલ્યા છે તેના વિશે પણ જાણીશું। એક બ્રેક છે, આપણે પત્રની વાત કરીએ મહેન્દ્રભાઈ, તો એક પત્ર જે આવ્યો છે શ્વેતા રૂપેશકુમાર ખંધેરિયા એમના માટેનો છે અને જન્મ તારીખ છે 16/3/1991।
અને જે સમય છે રાત્રે 1:20 જન્મસ્થળ છે ભાવનગર અને જે પ્રશ્ન એમનો છે કે મગજ બહુ ગરમ રહે છે અને વાતે વાતે ગુસ્સે થઈ જાય છે પતિ જોડે ઝઘડો થાય છે તો આના પાછળનું નિરાકરણ શું આવશે મંગળ પ્રકૃતિનો હોવાના કારણે અહીંયા ઉગ્રતા એ સ્વાભાવિક એક ગુણ ગણો કે અવગુણ ગણો પણ વૃષભ રાશિમાં મંગળ અધિશત્રુ બનીને 7મા સ્થાનમાં છે મને એટલી ખબર પડે કે આપણે કદાચ બસમાં મુસાફરી કરતા હોઈએ અને કોઈનો પગ કોઈનું બૂટ આપણા ચપ્પલ ઉપર આવે અને આપણો આંગળી પીલાઈ જાય પછી આપણને કેવો ગુસ્સો આવે આપણને એમ થાય કે એક મારી દે બે મારી દે આવું થાય ને આપણને પણ આમ નજર કરે ધારો પઠ્ઠો અને પહેલવાન માણસ છે તો આપણો ગુસ્સો તરત ઉતરી જાય કે ના ઉતરી જાય હંમેશા વિવેકાનંદજી એમ કહે છે ગુસ્સો બે જ વ્યક્તિ આપે છે કાં તો સામેની વ્યક્તિ કમજોર છે અથવા તમારા આશ્રય છે આ બે વ્યક્તિ પર ગુસ્સો વધારે આવે છે અને આમાં વૃષભ રાશિનો મંગળ હોવાના કારણે ઘણી વખત આ વસ્તુ આપણને જોવા મળે છે ઉગ્રતા વધારે થઈ જાય હોવાના કારણે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં આ તકલીફ ઉભી થાય પણ એના માટે ભગવાન ગણપતિની આરાધના કરવી રહી તમે ગણપતિ દાદાની જયારે સ્થાપના કરો ને ત્યારે બેસવા માટે લાલ આસનનો ઉપયોગ કરો છો તો લાલ આસન ઉપર ભગવાન ગણપતિ બેસે છે મતલબ ક્રોધ ઉપર જે બેસે છે એ જગત ઉપર વિજય મેળવી શકે છે માટે ગણપતિની પૂજા કરવી રહી દર મંગળવારના દિવસે ગોળ અને ધરો ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે ઓમ અંગારકાય નમઃ આ મંત્રની એક માળા કરવામાં આવે દર બુધવારના દિવસે પણ ભગવાન ગણપતિને ધરો ચડાવીએ જેના કારણે વાણી ઉપર નિયંત્રણ રહે તો આ બધું કરવાથી આપણને ગ્રહો બદલી શકાતા નથી કારણ કે પણ ક્યાંક સારા પરિણામો આપી શકે છે ગ્રહ દેવતાની કૃપા થાય સારા પરિણામો મળે તો વૃષભ રાશિનો મંગળ આ પ્રમાણે ઉગ્રતા આપે બેન પણ સાથે સાથે થોડીક ગણપતિની પૂજા કરવામાં આવે તો સારા ગુણો આપણા જે અંદર પડેલા એ જાગૃત થાય અને એના કારણે આપણને સારી સફળતા મળે આપણે મિથુનભાઈ ઘણી વખત જોયું છે કે કોઈ પણ માણસ મરવાની અણી ઉપર હોય ને એટલે આપણે એને ગંગાજળ પીએ ગંગાજળ પીવડાવીએ ને ઘણી વખત મર્યા પછી ગંગાજળ પીવડાવે આવા પાછા નમૂનાઓ જોયા છે પણ મર્યા પહેલા ગંગાજળ એને પીવડાવવામાં આવે છે એના મતલબ કે અંતઃકરણ એનું શુદ્ધ થાય ગંગાજળ જાય એટલે અંતઃકરણ એનું શુદ્ધ થાય અંતઃકરણ શુદ્ધ થાય એટલે ભૂતકાળમાં ક્યાંક ભગવાનનું નામ લીધું હોય એ તરત બહાર આવે અને મરણ સમયે અંતકાલે ગતિ સો મતી બરાબર તો એનું કલ્યાણ થાય એટલા માટે ગંગાજળ એટલે આ બધી વસ્તુ એવી છે કુંડળીની અંદર બિલકુલ એક દર્શક મિત્ર જોડાયા છે સુજિત્રાથી ભાવેશભાઈ જી ભાવેશભાઈ પૂછો આપનો પ્રશ્ન હેલો હા જી જય ગણેશ ભાવેશભાઈ હા સાહેબ મારી જન્મ તારીખ 5/11/1978 છે અને જન્મ મારો નડિયાદ ગામે થયો હતો સમય અને સાંજે 6 વાગે બરાબર અમારે સારું વિદેશ જવું છે તો કોઈ ગ્રહો ખરા મારા વિદેશ જવા માટેના વિદેશ જવા માટે તમારી તૈયારી શું છે બસ તૈયારી તો છે સાહેબ કે હવે ત્યાં જઈએ વિદેશ થેલા વેલા બાંધી રાખ્યા છે હે થેલા વેલા બાંધી રાખ્યા છે કુંડળી ની અંદર ભાગ્યસ્થાન છે ને જયારે પાવરફુલ હોય અને ભાગ્યસ્થાન નો માલિક 12મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે એને પરદેશ ગમન ની સારી શક્યતા આમ તો ઘણા બધા એવા યોગો છે પણ ઉડી નાખે વળગે એવા 3-4 યોગો એવા છે કે જેમાં આપણને જોઈ શકાય કે ભાઈ આ વ્યક્તિ શું કરી શકશે હવે તમારો ધનાધિપતિ ગુરુ છે તો ગુરુ અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો 4થા સ્થાનમાં છે હવે તમારા મોસાળમાં કોઈ મામા કોઈ રહેતું હોય માસી રહેતું હોય મોસાળ પક્ષનું કોઈ સગા સંબંધી રહેતું હોય એના આશીર્વાદ દ્વારા જો તમને જવાનો મોકો મળે તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય કર્ક રાશિનો ગુરુ હંમેશા મોટા ભાગે આમ તો પોતાના જન્મભૂમિથી દૂર નિવાસ કરે તો સારી સફળતા અપાવે પણ સાથે સાથે ગ્રહબળ પણ થોડા નબળા છે પણ પ્રયત્ન કરવાથી સફળતા મળે તો આ પ્રમાણે મોસાળ પક્ષમાં જો કોઈ રહેતું હોય એની મળે તો સારી સફળતા મળે હવે તુલા રાશિનો સૂર્ય ઘણી વખત આપણો આત્મવિશ્વાસ પ્રબળ ના હોય અને એના કારણે પણ આપણે આગળ ન વધી શકીએ 5મા સ્થાનમાં રહેલો શનિ જવાબદારી વધારે હોય તો કામકાજનું ભારણ વધારે હોય મગજ ટેન્શનમાં રહેતું હોય તો આવા સમયે શનિ અને સૂર્યની ઉપાસના જો કરવામાં આવે શનિવારના દિવસે એકટાણું કરીએ સાંજે સંધ્યા સમયે પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો દીવો કરી શનિ સ્તોત્રનો પાઠ કરીએ દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવીએ સૂર્યનું રત્ન માણેક આવે છે એ પણ ધારણ કરીએ તો આ બધી વસ્તુઓ આપણા કાર્યક્ષેત્રમાં ક્યાંક અવરોધો આવતા હોય તેમાં પૂર્તિ થાય તો ભગવાન ગણપતિના આશીર્વાદ થાય તો આ વસ્તુ બની શકે એમ છે તમારી વાત ખોટી નથી જય ગણેશ મહેન્દ્રભાઈ વડોદરાથી કમલાબેન આપની સાથે જોડાયા છે કમલાબેન પૂછો આપણો પ્રશ્ન જય ગણેશ જય મહાદેવ જય માતાજી જય હનુમાન ભગવાન માં આવે છે બોલો બોલો નામ એનું રાહુલ છે એટલે આ કુંડળી પ્રમાણે છે ને જન્મ તારીખ કયો નામ હું કાઢી લઈ હાલો ને જન્મ તારીખ 2/7/1990 હા સમય 8/8 રાત્રે બપોરે 1 વાગે બરાબર જન્મસ્થળ જન્મસ્થળ સૌરાષ્ટ્રમાં ગામ આવ્યું ને ફતેગઢ ક્યાં આવ્યું ફતેગઢ
ધારી પાસે ધારી લઈ લઈએ આપણે, બરોબર. હવે જુઓ તમે જે કીધું ને બધું આમાં આવી જાય, એટલે આમાં અમુક વસ્તુ આપણને કહેવાની જરૂર નહીં. અષાઢ મહિનાના શુક્લ પક્ષની દશમ અને સોમવારનો જન્મ છે, એની રાશિ તુલા આવે છે, સ્વાતિ નક્ષત્ર એટલે ર અને ત અક્ષર પર નામ, તમે જે નામ રાખ્યું હોય. પણ પ્રશ્ન શું છે આપનો? ચાલો, અહીંયા રાહુ મકર રાશિની અંદર બેઠેલો છે પાંચમા સ્થાનમાં. ઘણી વખત એવું થાય કે પથારી કરતા જ રાત પડી જાય, પછી એમ થાય કે હું ક્યારે. ઘણી વખત તમે આમાં મથાળું એટલું બધું બાંધ્યું કે પ્રશ્ન જ ભૂલાઈ જાય, અમારે પૂછવાને ભૂલી જાય, તમારો કહેવાનો ભૂલી જાય. પણ મકર રાશિનો રાહુ પાંચમા સ્થાનમાં પ્રોગ્રેસની અંદર ક્યાંક ને ક્યાંક બાધાઓ આપે. 32મું વર્ષ અત્યારે ચાલે છે, મંગળ મીન રાશિનો દોષકારક બની અને સાતમા સ્થાનમાં છે, ધનરાશિનો શનિ અને એ પાસે ચોથા સ્થાનમાં છે. કોઈ પણ સારા કામકાજ માટે, ખાસ કરી લગ્નની બાબત બી હોય, બૃહસ્પતિ શાંતિની સાથે શનિ મંડળની મહાપૂજા કરાવડાવી જરૂરી છે. ગુરુનું એક સારું રત્ન ધારણ કરે તો પણ એને કાર્યક્ષેત્રમાં સિદ્ધિ મળે, કારણ કે એનો જન્મ જે છે ને એ સિદ્ધિ યોગમાં થયેલો છે, તો કદાચ આ ગ્રહો એને આ પ્રમાણે સિદ્ધિ આપી શકે છે. જય ગણેશ. આપણે એક પત્ર લઈ લઈએ. જયશીલ શશાંક દેસાઈ એમના માટેનું પૂછવા માંગે છે, અને જન્મ તારીખ છે 11/4/1999, જન્મ સમય છે 19:20, અને જન્મ સ્થળ છે અમદાવાદ, અભ્યાસ બીબીએ નો કરી રહ્યા છે. તેમણે એમબીએ માટે એન્ટ્રન્સ એક્ઝામ આપેલી છે, 2 વર્ષથી તેમાં સફળતા મળતી નથી, તો ક્યારે સફળતા મળશે અને કોલેજમાં એડમિશન મળશે કે નહીં? માતા પિતા ભણેલા છે એમના, એ તો સ્વાભાવિક થઈ ગયું. પત્ર લખ્યા છે, બે ભાઈ બહેનના લખ્યા છે, અને બે ભાઈ બહેનના પત્રને પછી સ્ટેપલરથી એટલી બધી પીનો મારી કે આપણે કાઢવામાં 10 મિનિટ થાય. બીજું એક કુરિયરથી મોકલ્યું છે, અને બીજું પાછું 5 રૂપિયાની ટપાલ ટિકિટ પણ ટપાલમાં નાખી નથી, એના કરતા બે ટીકડી મારી લાલ સ્ટેપલી મારીને મોકલી દીધી આપણને, મહેન્દ્રભાઈ વાંચી લેશે. હવે અભ્યાસની અંદર મિથુનાધિપતિ બુધ, જો સારો અભ્યાસ એને કરાવો, એમબીએની અંદર એને આગળ વધવું છે અભ્યાસની અંદર, તો ભાગ્યસ્થાનનો માલિક 6ઠા સ્થાનમાં બેઠેલો છે બુધ. સારી પ્રકૃતિ છે અને પ્રવૃત્તિ પણ સારી છે, પણ વિકાસની અંદર ક્યાંક ને ક્યાંક તમને જો અવરોધ દેખાતા હોય તો એક તો સારું બુધનું રત્ન આવે છે, બરાબર છે. તો બુધનું રત્ન ગ્રીન સફાયર એને કહીએ છીએ આપણે, અને પન્નું કહીએ છીએ, પાનું કહીએ, તો એ એને જમણા હાથની ટચની આંગળીમાં પહેરાવવામાં આવે. એક વસ્તુ, આ દર બુધવારના દિવસે એ ગાયને કાં તો એ ગોળ રોટલી ખવડાવે, ભાખરી સાથે એ ગોળ ખવડાવે, અથવા તો પાલકની ભાજી ખવડાવે, લીલા શાકભાજી ખવડાવે, અને જો મળી શકે તો લીલું ઘાસ ખવડાવે. તો આ પ્રમાણે જો ખવડાવે તો એને બુધની શક્તિ પાવરફુલ થાય. દર બુધવારના દિવસે મગ ખાઈને એકટાણું કરે તો એના અભ્યાસમાં સારી રૂચિ કેળવાય, આગળ જતા એનો અભ્યાસક્રમ સારો બને. સાતમા સ્થાનમાં મેષ રાશિનો શનિ પણ ક્યાંક ત્રીજી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર કરી રહ્યો છે, એટલે જેમ જેમ ઉપર જતા જઈએ ને એમ એમ અભ્યાસમાં થોડુંક વધારે મહેનત કરવી પડે, તો એ મહેનત તો કરવી જ પડશે. હજી 1.5-2 વર્ષ આપણા માટે સારામાં સારી મહેનતના છે, જો મહેનત આપણે સારામાં સારી કરી તો આગળ જતા ખૂબ જ સારા પરિણામ આપણને મળશે. જય ગણેશ. આપણે રાશિઓની વાત કરીએ તો સિંહ અને કન્યા રાશિનો આજનો દિવસ કેવો છે? સિંહ રાશિની વાત કરીએ તો મોહન ટોજના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકો માટે કોઈ પણ વ્યવસાયની અંદર નવા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે. સાથી કર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે ખૂબ જ સારો મળશે. મા બાપના આશીર્વાદ જો આજે મળે તો તમારા અધૂરા કાર્ય પૂરા થઈ શકે છે. તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું એ સિંહ રાશિના જાતકોને જરૂરી બનશે. કન્યા રાશિની વાત કરીએ તો 8 અને 9 અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવાનું રહેશે આજના દિવસ માટે. લેવડ દેવડની બાબતમાં, નાણાકીય બાબતમાં થોડું સાચવીને વ્યવહાર કરવાનો રહેશે. કોઈ મંગલ, કોઈ સારા પ્રસંગો હોય અને હાજરી આપવી પડે તો એમાં જવાની આજના દિવસ માટે કોઈ અભિરુચિ થાય અથવા તો સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે. નજીકના સગા વહાલાઓ દ્વારા થોડીક પરેશાની રહે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે, તો આ બાબતે થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક દર્શક મિત્ર અમદાવાદથી મિત્તલબેન જોડાયા છે. મિત્તલબેન, પૂછો આપનો પ્રશ્ન. હલો. જી મિત્તલબેન. હલો. હલો. હા, મારા છોકરાનું નામ મિહિર છે અને એની જન્મ તારીખ 25/10/2008 છે. જન્મ સાંજે 6:15 વાગે અને ઉપલેટા. બરાબર. હા, શું પ્રશ્ન હતો? જી આપ પ્રશ્ન બોલો. હેલો, આ ટીવીમાં સાંભળ્યા વગર પ્રશ્ન કહો, આપનો શું છે? હા, એનો જન્મ 6:15 વાગાનો. જી આપ પ્રશ્ન કહો, ટીવી બંધ કરી દો. હા, એનો પ્રશ્ન એટલે એનું ભણતરમાં અને તબિયતમાં કેવું રહેશે, ભણતરમાં કેવો આગળ વધશે એ પૂછવા. તમે બેનો એક વસ્તુ ધ્યાનમાં રાખો, કેવું રહેશે એ પૂછવાની જરૂર નથી, શું પ્રશ્ન છે એ પૂછો. ડોક્ટરને પૂછે કે આની તબિયત સાહેબ કેવી રહેશે, તો કલાક સુધી બહાર બેહી રહ્યા, અડધો કલાક અંદર બેવાનું થાય, પોણો કલાક, કલાક, 1.5 કલાક બગડે, એનો મતલબ શું થાય મને સમજાવો. ડોક્ટરને પૂછે કે તમે ભણતર માટે ખાસ એને પૂછવાનું છે મારે. સ્વભાવ થોડો ઉગ્ર છે?
દક્ષિણા મળે હે તો આપણે આટલા વર્ષોથી ફોન કરતા હોય ફોન લાગે નહીં અને મેં ફોન લાગી જાય. બીજા ઘણા બધા એવા દર્શકો છે બેન કે જેના અગત્યના અને મહત્વના પ્રશ્નો છે જે લોકોને ખાસ જાણવાની જરૂર છે. પણ આવી રીતે આપણે જયારે પ્રશ્ન કરતા હોય ત્યારે અભ્યાસ ની અંદર તમને કહું કે શનિ બેઠેલો છે અહીંયા પાંચમા સ્થાનમાં, ચંદ્ર સાથે વિષયોગ કરે છે. હવે હું તમને કોઈ પૂજા કરાવો તો કે કરાવી નાખી, અથવા તો અત્યારે 12 વર્ષે પૂજા શું કરાવી. પણ અભ્યાસ ની અંદર એમ કહેવાય છે 3 વર્ષ પિતાના 3 વર્ષ માતાના આ પ્રમાણે ગુણધર્મ હોય છે. 7મા વર્ષથી માંડી અને 15 વર્ષ સુધી બાળક જયારે અભ્યાસ કરતો હોય ત્યારે માતા અને પિતાના બંનેના ગુણધર્મ એને લાગુ પડતા હોય છે. 15 વર્ષ સુધી બાળકના અભ્યાસક્રમની અંદર ગ્રહબળ તો કામ કરે છે પણ પરિવારનું વાતાવરણ પણ કામ કરતું જોવા મળે છે. તો આ પ્રમાણે પરિવારના વાતાવરણને ધ્યાનમાં રાખીને જો વ્યવસ્થિત અભ્યાસક્રમ કરાવડાવવામાં આવે તો એને સારી સફળતા મળે. ધનરાશિનો ગુરુ છે, મતલબ કે ભાગ્યસ્થાનની અંદર છે. 12મા ધોરણ પછી અભ્યાસ થોડો ટફ રહેશે, થોડીક એને તકલીફ રહેશે પણ યોગ્ય વિષયની પસંદગી સાથે જો પાછો એને આગળ વધારવામાં આવે તો અભ્યાસી સારો કરશે. બુધ છે કન્યા રાશિનો, વાણીનો કારક છે. 6ઠા સ્થાનમાં રોગ અને શત્રુના સ્થાનમાં જે વાયુજન્ય બીમારી જેને કહેવાય ને, વાયુથી પીડિત થાય તો આવા સમયે કોઈ આથેલો ખોરાક હોય, અથાણા હોય અથવા રાતનો વાસી કોઈ ખોરાક હોય, આવા ખોરાકને ભોજનમાં ઉપયોગમાં ન લેવો. રાત્રે જો વધારે જાગતો હોય 10 વાગ્યા પછી તો એના માટે થોડું નિયમન જરૂરી છે. 11 વાગ્યા પછી જો વધારે જાગે તો આ પ્રમાણે ગેસ ટ્રબલ કે એવી કોઈ પ્રશ્ન ઉભો થાય જેના કારણે એને શારીરિક પીડા થાય. ઘણી બધી બાબતો બેન જોવાની છે પણ આવી બધી બાબતો થોડુંક ઉંમર થવા દો પછી જોશો તો વધારે તમને અનુકૂળતા રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હમણાં જે તમે વાત કરી હતી જે બે પત્રો ભાઈ અને બહેનનો, તો ભાઈનો તો લીધો, હવે બહેનનું આપણે વાત કરીએ. દેવાંશી નામ છે અને જન્મ સમય છે સવારે 10:45 અને જે જન્મ તારીખ છે 30/3/1995. અને જે પ્રશ્ન એમનો છે કે લગ્ન યોગ ક્યારે, હાલમાં સીએના ફાઇનલ વર્ષમાં છે તો પાસ થશે કે નહીં અને પરદેશનો યોગ છે કે નહીં. પરદેશના યોગની અંદર જો વાત કરીએ આપણે તો મકરાધિપતિ શનિ 10મા સ્થાનમાં છે. પિતાનો સહયોગ મળે, પિતાના આશીર્વાદ મળે તો પરદેશ ભણવા માટે પણ જઈ શકાય અને પરદેશ થોડુંક સ્થિર થવું હોય તો થોડાક સમય માટે જઈ શકાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે અમાસનો જન્મ છે, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસનો જન્મ છે તો અમાસ જન્મ શાંતિ જો થઈ જાય તો અભ્યાસમાં એને સારી રુચિ પણ કેળવાય, અભ્યાસમાં સારું ધ્યાન પણ આપી શકે અને ભણતર દ્વારા એ પોતે પોતાને કારકિર્દીને બનાવી શકે. કર્ક રાશિનો મંગળ તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. એક મરૂણ રંગનો ઊનનો દોરો, આમ તો એમ કહે છે કોઈ પણ પ્રકારની તાંબાની વીંટી જમણા હાથની ત્રીજી આંગળી પહેરી શકાય પણ ન પહેરે તો આ રંગનો દોરો પણ પહેરી શકાય, અથવા તો મંગળનું રત્ન આવે છે પરવાળું જેને કહીએ આપણે એ પણ જો પહેરાવવામાં આવે તો એને એક સારું સુખ મળે. દાંપત્ય જીવનની સુખાકારીમાં વૃશ્ચિક રાશિનો ગુરુ હજી લગ્નની અંદર એકાદ વર્ષનો વિલંબ દેખાઈ રહ્યો છે, ત્યારબાદ લગ્નની સંભાવનાઓ દેખાય છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે અથવા તો દક્ષિણ દિશા તરફ. વૃશ્ચિક રાશિ, મકર રાશિ, મેષ રાશિ અને તુલા રાશિ આ 4 રાશિ સાથે સારા એને લેણા દેણીના યોગમાં બની રહ્યા છે. જય ગણેશ. જો આપની રાશિ પણ બાકી રહી ગઈ હોય તો તે વિશે આગળ જાણીશું, કારણ કે હજુ ઘણી રાશિ વિશે જાણવાનું બાકી છે, પત્રો વિશે પણ જાણવાનું બાકી છે. અને આપ જો કોલ ન કરી શક્યા હો તો કોલ લગાવો. મળીએ એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે જે બાકીની રાશિઓ છે એમાંથી વાત કરીએ તો તુલા અને વૃશ્ચિક રાશિના જે જાતકો છે એમનો આજનો દિવસ કેવો છે. તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે એવા જાતકો માટે સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે. તુલા રાશિના જાતકોને ચંચળ સ્વભાવને થોડો સરળ બનાવવો પડશે, કારણ વગરની યાત્રાથી આજના દિવસ માટે બચવાનું રહેશે. જે કંઈ સારું કામકાજ કરશો એની સારી સરાહના થશે, મતલબ આજના દિવસ માટે માન મળે તેવી સંભાવનાઓ દેખાય છે, કામકાજમાં જશ મળશે તમને. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિકના જાતકો છે. નોકરી ધંધામાં ધોખાઘડીથી બચવાનું રહેશે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના વિચાર, કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો સમજી વિચારી નિર્ણય લેવાના રહેશે. સાથી મિત્રોનો સહકાર થોડો ઓછો મળે. તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું એ પણ આપના માટે ખૂબ જ જરૂરી રહેશે. જય ગણેશ. અમદાવાદથી એક દર્શક મિત્ર છે રોનકભાઈ, આપણે એમને પૂછીએ. રોનકભાઈ, આપનો પ્રશ્ન. હલો જનકભાઈ. હા બોલો. મારા વિશે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 9/11/56 બરાબર અને સમય છે રાત્રે 12:55 બરાબર. અરે મારે મારું ભવિષ્ય કેવું રહેશે એના માટે જાણવું છું. ભવિષ્ય તમારા બ્રાહ્મણ પાસે જોડેલો છે, બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. ના બીજો પ્રશ્ન નથી. જય ગણેશ. કેવું રહેશે નહીં બધું? નહીં બહુ સારું છે. જય ગણેશ. આગળ વાત કરીએ. બીજા એક દર્શક મિત્ર છે પ્રજ્ઞેશભાઈ અમદાવાદથી. જી પૂછો આપનો પ્રશ્ન. મારો સવાલ એ છે. જી. જય ગણેશ. જય ગણેશ. આપણે પાવતા મહિનાની 5 તારીખ 13ના દિવસે સગાઈનું મુહૂર્ત રાખેલું છે તો એ મારા માટે કેવું રહેશે?
સામાન્ય રીતે આપણે એમ કહેવાય છે કોઈ પણ માંગલિક પ્રસંગ દેવ પોઢી જાય પછી દેવ ઉઠે ત્યાં સુધી મોટા ભાગે આપણે ઓછા કરતા હોઈએ છીએ, પણ આવા આ માંગલિક પ્રસંગની અંદર સગાઈ ને બધું તો કરી શકાય છે. હવે એની અંદર આપણે ત્રણ વસ્તુઓ ખાસ સગાઈમાં જોવાની હોય છે, દીકરી માટે દીકરા માટે. આપણે જે પ્રશ્ન પૂછ્યો એ જનરલ પ્રશ્નને આપણે ચર્ચા કરીએ. દીકરી માટે હંમેશા ગુરુનું બળ જોવાતું હોય છે, દીકરા માટે હંમેશા સૂર્યનું બળ જોવાતું હોય છે, બંનેના માટે ચંદ્રનું બળ જોવાતું હોય છે, અને એ પ્રમાણે એક સારું મુહૂર્ત નીકળે છે. અને એમાં પાછો ચોખ્ખો દિવસ હોવો જોઈએ, રવિ યોગ જેવો સારો યોગ હોય, અમુક જે કર્કચારી જે ખરાબ યોગો છે યોગ ન હોવા જોઈએ, સાથે સાથે બુધવાર કે એવા કોઈ વાર ન હોવા જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે મુહૂર્તો જોતા હોઈએ છીએ. ચોથ નોમ અને ચૌદસ તિથિઓ પણ આ યોગમાં લેવાતી હોતી નથી, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને જો સારું મુહૂર્ત નીકળ્યું હશે તો તમારા માટે કોઈ વાંધો નહીં આવે. જય ગણેશ. આપણે એક પત્રની વાત કરીએ તો જે જન્મ તારીખ લખેલી છે 27/3/1993, સમય જે છે એ 3-4 વચ્ચે છે, અને આશાબેને આ પત્ર લખ્યો છે. અને તેમનો જે સવાલ છે એ છે કે એક વખત લગ્ન થઈ ચૂક્યા છે અને તૂટી ગયા છે, જે બીજી વખત ક્યારે થશે અને સામે પાત્ર કેવું મળશે, તે કઈ રાશિ સાથે લેણા દેણી છે? દ્વિકલત્ર યોગની જ્યારે આપણે વાત કરીએ મિથુનભાઈ, ત્યારે અહીંયા બે વસ્તુ આપણે જોવી પડે. લગ્નેશ જે છે એ બીજા સ્થાનમાં હોવાના કારણે પારિવારિક સંઘર્ષ, બીજું છઠ્ઠા સ્થાનમાં શત્રુના સ્થાનમાં મંગળ છે, સ્વભાવની ઉગ્રતા. હવે બીજા લગ્નની જો ચર્ચા કરીએ આપણે તો સૂર્ય અને શુક્ર સાથે હોવાના કારણે પસંદગીના પાત્ર સાથે વિવાહની સંભાવનાઓ કુંડળીના આધારે દેખાઈ રહી છે. શનિ મહારાજ અત્યારે મકર રાશિમાં ચાલી રહ્યા છે, એની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે, એટલે દાંપત્ય જીવનની સુખાકારી માટે જે પાત્રની પસંદગી કરવાની હોય એમાં થોડુંક કોમ્પ્રો કરવું પડે, આવા પણ યોગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે કન્યાધીપ બુધ જે ભાગ્યસ્થાનનો માલિક છે, બીજા સ્થાનમાં થોડી જવાબદારી પણ વધારે હોય તેવી સંભાવનાઓ દેખાય છે. જન્મ જ્યાં થયો ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ દેખાય. કર્ક રાશિ, કન્યા રાશિ, ધન રાશિ અને મિથુન રાશિ 4 રાશિ સાથે સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. અને 2022 માર્ચ પછી સારું જો પાત્ર શોધવામાં આવે તો એમાં વધારે આગળ વધી શકાશે. જય ગણેશ. જો આપની રાશિ વિશે જાણવાનું બાકી રહી ગયું હોય તો એટલે કે ધન, મકર, કુંભ અને મીન રાશિ, આ રાશિઓ વિશે આપણે જાણ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો જોવા મળશે આજના દિવસ માટે. જવાબદારીવાળા કોઈપણ કામકાજની અંદર યશ મળે તેવી સંભાવનાઓ દેખાય છે. લાપરવાહીથી કોઈપણ કામકાજ કરી અને નુકસાન થાય તો થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. જૂના દર્દમાંથી પરેશાની મળે, મક્તબ મુક્તિ મળે તેવા પણ સારા યોગ આજે ધનરાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે સગા સ્નેહીઓનો આજે આર્થિક સહકાર મળે તેવી સંભાવનાઓ દેખાય છે. પણ કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી. સાથીઓની મદદ કરવાથી કદાચ પ્રસન્નતામાં વધારો થાય. ટેકનિકલ ક્ષેત્રમાં જોડાયેલા રહેશો તો આજના દિવસ માટે ખૂબ સારો લાભ થાય. દર્શક મિત્રો, આપ જ્યારે ફોન દ્વારા વાત કરી રહ્યા હોય ત્યારે ક્યારેક ક્યારેક અમારે ઉગ્ર એટલા માટે થવું પડે છે. પ્રશ્ન જ્યારે આપ પૂછો ત્યારે એનું બંધારણ હોવું જોઈએ, દરેક પ્રશ્નનું બંધારણ હોય. બીજું, શ્રદ્ધા હોવી જોઈએ. ત્રીજું, કે એનો યોગ્ય સમય છે કે કેમ, કારણ કે આજે લગ્ન સુખ યુવક યુવતી માટે યોગ્ય સમય હોય, એ સમય દરમિયાન પણ જો નથી થતું હતું તો પ્રશ્ન રહે સ્વાભાવિક. હવે 12-13 છોકરો પૂછે કે લગ્ન ક્યારે થશે તો અમારા માટે વિકટ સમસ્યાઓ નિર્માણ થાય. 35 યુવાન પૂછે કે નોકરી ક્યારે મળે, બરાબર છે, પણ 48 કે 52 કોઈ પૂછે કે ભાઈ નોકરી ક્યારે મળશે તો અમારે ક્રિટિકલ બને. એટલા માટે બને કે એનું ભૂતકાળ કેવો હશે તેના કારણે ભવિષ્ય કંડારી શકાય. મિત્રો, આ તો જ્યોતિષ છે, જ્યોતિષ દ્રષ્ટિ છે, અને અમારા માટે જ્યોતિષ એટલે વેદનારાયણ આંખ એટલે ભગવાન છે, એટલે અમારા માટે આ પૂજનીય છે. તો એવા જ સારા સારા પ્રશ્નો પૂછવા કે અમને આનંદ થાય તમને જવાબ આપવામાં અને તમને મજા આવે કે એના કંઈક સારો રસ્તો આપણને મળ્યો. જય ગણેશ. એક જે પત્ર આવ્યો છે યશભાઈનો, તેમની જે ડેટ છે, જન્મ તારીખ 19/11/1998, બર્થ ટાઈમ છે 5:17 બપોરના, બરાબર. જે બર્થ પ્લેસ છે કઈ જે લખ્યું છે આમ નથી સમજાતું એવું છે. એજ્યુકેશન એમણે કરેલું છે, બીએસસી આઈટી કમ્પ્લીટ કરેલું છે, અને તેમને વિદેશ યોગ છે કે નહીં તે જાણવું છે. વિદેશમાં જઈને આઈટી કંપનીમાં તેઓ જો જોબ કરશે તો સફળતા મળશે કે નહીં, કયા દેશમાં તેઓ જાય તો સારું. દેશ વિશે તો આપણે કદાચ વાત ટૂંક સમયમાં નથી કરી શકતા, પણ પરદેશ જઈ અને ભણતરના સારા યોગ દેખાઈ રહ્યા છે એ વસ્તુ તો પાકી. અને એનું હું તમને પ્રમાણ આપું કે ભાગ્યસ્થાનની અંદર ધનરાશિ છે, ધનરાશિનો સ્વામી ગુરુ, ગુરુ 11મા સ્થાનની અંદર કેતુ સાથે જોડાયેલો હોવાના કારણે અભ્યાસ એટલે વિદ્યા પ્રાપ્તિ માટે પરદેશ જવાય, ડિગ્રી મેળવવાની તો પરદેશ જવાય, આવા યોગ દેખાઈ રહ્યા છે. હવે પરદેશમાં સ્થિર થવાશે કે કેમ, તો 5મા સ્થાનની અંદર સિંહ રાશિનો રાહુ એ સામાન્ય પિતૃદોષ કરી રહ્યો હોવાના કારણે થોડીક અગવડતા પડે, અથવા તો પરિણામ જે કહેવાય ને શરૂઆતમાં થોડાક આપણને ટફ લાગે અને એના કારણે આપણે આગળ ન વધી શકીએ, ક્યાંક ને ક્યાંક સમજ્યા વરે
મને લાગે જતા પહેલા એક પિતૃ શાંતિની પૂજા જો વ્યવસ્થિત રીતે કરી લેવામાં આવે તો સારા પરિણામ તમને મળે. બીજી વસ્તુ છે, ચંદ્ર શુક્ર બુધ અને આ ચાર ગ્રહો ભેગા પડે, સૂર્ય ચંદ્ર બુધ અને શુક્ર આઠમા સ્થાનમાં છે, એટલે હવે પછીનો જે સમય છે અત્યારે કાંઈક 23મું વર્ષ અત્યારે ચાલે છે, 24મા વર્ષથી માંડીને 27 વર્ષ સુધીનો સમય થોડીક મહેનતનો સમય છે, 27 વર્ષ પછી પૂર્ણ ભાગ્ય દે છે, ચાહે લગ્નની બાબત હોય, ચાહે સ્થિરતાની બાબત હોય, ચાહે નોકરીની બાબત હોય, ચાહે અભ્યાસની પૂર્ણતા કરવાની બાબત હોય, થોડુંક વધારે મહેનત કરી લેજો, સારામાં સારો સમય આપણો 2027 પછી આવી રહ્યો છે, તેમાં પણ સારા પરિણામો મળશે. જય ગણેશ. આપણે છેલ્લી બે રાશિઓની વાત કરીએ, કુંભ અને મીન, તેમનો આજનો દિવસ કેવો છે? કુંભ રાશિની વાત કરીએ, ગ અને સહજના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે મિત્રો દ્વારા થોડીક માનસિક વ્યથા આજના દિવસ માટે અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પરિવારજનોમાં ખાસ કરી મોટાઓની મીઠી નજર આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે નોકરી ધંધામાં પણ સારા લાભની શક્યતાઓ છે. ભાગીદારીમાં થોડો મન મોટાવ થવાની સંભાવનાઓ પણ છે, તો આ પ્રમાણે થોડુંક સાચવીને કામકાજ કરી લેજો. રાશિ મીનની વાત કરીએ, દ છ જ અને થ જના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકો માટે વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી પડશે. વેપાર ધંધામાં તો મહેનત થોડી વધે તેવી સંભાવનાઓ છે. અંગત માણસોની સાથે વ્યવહાર કરવાનો હોય ત્યારે ખાસ કરી ઉધારથી સાચવવાનું રહેશે. માનસિક અશાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તેવી શક્યતાઓ દેખાય છે. જય ગણેશ. હવે આપણે એ જાણીશું કે શુભત્વ અશુભત્વ અને આજે શું કરવું ન શું ન કરવું, દાન અને મંત્ર શું છે, શું કરવાથી આજે સારો લાભ થાય. તો સામાન્ય રીતે આજના દિવસ માટે ગણપતિ દાદાને ધરો ચડાવીને જો પૂજા કરવામાં આવે તો આજના દિવસ માટે સારા લાભની સંભાવના આપણી પ્રબળ બને. માનસિક ચંચળતા નુકસાન ન કરાવે એના માટે આજના દિવસ માટે કાળજી રાખવી રહી. ઓમ રીમ ગ્લોમ ગણપતયે નમઃ આ મંત્ર આજના દિવસ માટે કરવામાં આવે તો સારા લાભની સફળતા મળે. ઘઉં ગોળ અને ઘી આ ત્રણ વસ્તુનું દાન કરવામાં આવે તો પણ આજના દિવસ માટે સારી સફળતા મળે. જય ગણેશ. તો મિત્રો, જો આપનો કોલ ન લાગ્યો હોય તો આપ અમને પત્ર પણ લખી શકો છો, તેના માટે અમારું એડ્રેસ નોંધી લેશો. મહેન્દ્રભાઈ, આપ અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીંયા જ સમાપ્ત થાય છે, પરંતુ આપ જો મહેન્દ્રભાઈને પ્રશ્ન પૂછવા માંગતા હો રૂબરૂ જઈને તો એમનું એડ્રેસ પણ નોંધી લેશો. આ રહ્યો એડ્રેસ.